मित्रों वैद्यक विद्या चैनल में आपनु हार्दिक स्वागत करवा मांगू छू। आज हूँ आपने माहिती आपीश कि आपणे भोजन में छ प्रकारना रसनू जो नित्य सेवन करीशू तो आपणो शरीर निरोगी रहेशे तथा आपणा शरीर में खूब ज फायदाओ थशे। परंतु आ छ रस छ स्वाद कया कया छे तेने वधारे खाशो तो कया कया नुकसान थई शके छे अने जरूरी खाशो तो शुं शुं फायदाओ थई शके छे તે તમામ માહિતી આજે આપને હું આપવા માંગુ છું। આયુર્વેદમાં છ પ્રકારના સ્વાદનું વર્ણન કરવામાં આવ્યું છે, મધુર, ખાટો, કડવો, તીખો, ખારો અને તુરો। આ છ રસનું વર્ણન કરવામાં આવ્યું છે। જ્યાં સુધી સ્વાદ અને નિરોગીતાની વાત છે તો નિરોગીતા સાથેનો ગાઢ સંબંધ આ છ રસોમાં રહેલો છે। દરેક રસનો અલગ અલગ પ્રભાવ શરીરની નિરોગીતા માટે હોય છે। જો નિરોગી રહેવું હોય તો ભોજનમાં છ સ્વાદને सामिल करवा जरूरी छे, परंतु आ रस ने जरूरियात प्रमाणे ज लेवा जरूरी छे। वधु लेवाथी नुकसान पण थई शके छे। आगळ हुं तमने आना फायदाओ तथा नुकसान बन्ने जणावीश। मित्रों छ रस पैकी एक रस छे मीठो रस। मीठो एटले गळ्यो, मधुर। मधुर रसमां कार्बोहाइड्रेट प्रोटीन सारी मात्रामां होय छे। सप्तधातुना निर्माण माटे मधुर रसनी महत्वपूर्ण भूमिका छे। सप्तधातु शरीरना निर्माण माटे खूब ज आवश्यक छे, खूब ज जरूरी छे। आपणुं शरीर सप्तधातु पर टकेलुं छे। मधुर रस दूध, माखण, घी, अनाज, भात, घऊं, गाजर, शक्करिया, पाकेला फळो वगैरेमांथी सहેલાઈથી મળી રહે છે। આ મધુર પદાર્થ શરીરને પોષણ પ્રદાન કરે છે। આનાથી શરીરને જરૂરી ઊર્જા મળે છે। માનસિક સ્વાસ્થ્ય પર પણ સારી અસર થાય છે। પરંતુ જરૂરિયાત મુજબ જ મધુર રસનું સેવન જરૂરી છે। વધારે પડતું સેવન નુકસાનકારક છે। આનાથી શરીરમાં કફ વધે છે, થાક લાગે છે, ભારેપણું તથા અપચા જેવી સમસ્યાઓ પેદા થાય છે, હાઇપરટેન્શનની સમસ્યાઓ પણ પેદા થાય છે। એટલા માટે આપણે મીઠો એટલે કે મધુર ગળ્યા રસનું સેવન જરૂરિયાત પ્રમાણે જ કરવું જોઈએ। વધારે પડતું મધુર રસ ખાવાથી ડિપ્રેશન, મોટાપા, ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ થઈ શકે છે। ડાયાબિટીસ તો ભયંકર બીમારી છે, તેનાથી બચવું જરૂરી છે। બીજું છે ખાટો એટલે કે ખાટો રસ, ખાટો સ્વાદ। ખાટા રસવાળા પદાર્થનું સેવન કરવાથી ભૂખ સારી એવી લાગે છે, પાચનતંત્ર તંદુરસ્ત રહે છે, તેને પોષણ મળે છે, શરીરને ઉર્જા પ્રદાન કરે છે તથા હૃદય માટે પણ હિતકર છે। આંબળા, લીંબુ, સંતરા, આંબલી, દહીં વગેરેમાંથી સહેલાઈથી ખાટો રસ મળી રહે છે। ખાટા સ્વાદવાળા પદાર્થ ગરમીમાં પણ રાહત પહોંચાડે છે, પરંતુ વધારે પડતો ખાટો પદાર્થ લેવાથી શરીરને ખૂબ જ નુકસાન થાય છે। ખાટા પદાર્થનું વધારે પડતું સેવન કરવાથી શરીર શિથિલ થઈ જાય છે। ખંજવાળ તથા ચામડીના ચકામાં જેવી બીમારીઓ આપણને પરેશાન કરે છે। બીજું કે વારંવાર તરસ લાગવાની ફરિયાદ પણ વધી જાય છે, માટે ખાટા સ્વાદનું સેવન જરૂરિયાત પ્રમાણે જ કરવું જોઈએ। કડવો રસ, કડવો સ્વાદ। કડવા સ્વાદવાળા પદાર્થમાં આલ્કલાઇન્સ, એમિનો એસિડ, વિટામિન તથા ખનિજ લવણ હોય છે, જે શરીર માટે ફાયદેમંદ છે। કડવો સ્વાદ લીવર તથા લોહીને સ્વચ્છ રાખે છે તથા ઝેરીલા નકામા તત્વોને બહાર ધકેલે છે। કારેલા, મેથી દાણા અને બીજી ઘણી લીલા રંગવાળી પાંદડાવાળી શાકભાજીમાં કડવો સ્વાદ મુખ્ય સ્ત્રોત હોય છે, પરંતુ કડવા રસનું સેવન જરૂરી માત્રામાં કરવું જોઈએ। વધારે પડતું સેવન કરવાથી અસ્થિ મજ્જા કમજોર થઈ શકે છે, શરીરમાં પાણીની કમી થઈ જાય છે તથા ત્વચા રૂક્ષ થઈ જાય છે, માટે કડવા સ્વાદનું સેવન, કડવા રસનું સેવન જરૂરિયાત પ્રમાણે જ કરવું જોઈએ। તીખો રસ એટલે કે તીખો સ્વાદ। તીખા સ્વાદનું પ્રમુખ સ્ત્રોત છે મરી મસાલા। રસોડાના મરી મસાલા ખૂબ જ ફાયદાઓ આપે છે। તીખો સ્વાદ બ્લડ સાફ રાખે છે, બહારના રોગોથી બચાવે છે તથા માંસપેશીઓના દર્દમાંથી પણ રાહત પહોંચાડે છે। બીજા પણ અન્ય અનેક ફાયદાઓ રહેલા છે। કફ પણ આપણા શરીરમાં જમા થવા દેતો નથી, પરંતુ વધારે પડતા તીખા પદાર્થનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે। પેટ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે, એસિડિટી, અલ્સર વગેરેની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, શરીરના તપારાને વધારે છે, અનિદ્રાની ફરિયાદ પણ વધારે છે, માટે તીખા સ્વાદનું સેવન માપે કરવું જોઈએ, જરૂરી જ કરવું જોઈએ। ખારો રસ, ખારો રસ એટલે કે ખારો સ્વાદ એ સહેલાઈથી મીઠામાંથી મળી રહે છે। મીઠું એ ભોજનને સ્વાદિષ્ટ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે।
તંત્રિકા તંત્ર, માંસપેશીઓની ગતિ તથા કેશિકાઓમાં પોષણ તત્વો વગેરેનું પરિવહનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ વધારે પડતા મીઠાનો સેવન કરવાથી નુકસાન થાય છે. વધારે પડતું મીઠું ખાવાથી, વધારે પડતો ખારો સ્વાદ ખાવાથી બુઢાપણું વહેલું આવે છે, હાઈબીપીનો ખતરો વધી જાય છે તથા લોહીમાં ખારાપણું વધવાથી અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. માટે ખારો સ્વાદ માપમાં લેવો જોઈએ. તુરો રસ, તુરો રસ પણ શરીર માટે ખૂબ જ જરૂરી છે. ઝાડામાં રાહત આપે છે તથા વધારે પરસેવો થવાની સમસ્યામાં રાહત પહોંચાડે છે. કફ પણ જમા થવા દેતો નથી તથા શરીરની રોગ પ્રતિકારક શક્તિને પણ વધારી આપે છે. કોબી, ભીંડો, તુલસી વગેરેમાં તુરો સ્વાદ સહેલાઈથી મળી રહે છે. પરંતુ મિત્રો, વધારે પડતા તુરા સ્વાદનું સેવન કરવાથી શરીરમાં કમજોરી, જલ્દી બુઢાપણું આવવું, અપચો, ગેસ સમસ્યા વગેરે સમસ્યાનો સામનો કરવો પડે છે. માટે તુરા રસનું સેવન માપમાં કરવું જોઈએ. મિત્રો, મેં આપને જે 6 રસની વાત કરી તે શરીરની નિરોગીતા માટે ખૂબ જ જરૂરી છે. ભોજનમાં આ 6-6 રસનું સેવન જરૂરી છે. પરંતુ બધા જ રસનું સેવન, બધા જ સ્વાદનું સેવન માપમાં કરવું જોઈએ. આપણને જે ભોજન ભાવે છે એટલે આપણે તેને એક ધારું ખાધા કરીએ તે તદ્દન ખોટી વાત છે. તે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓને નોતરું આપે છે. માટે આ બધા જે સ્વાદની, આ બધા જે 6 રસની, 6 રસોની મેં તમને જે વાત કરી તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ, શરીરની ઇમ્યુનિટી, શરીરને નિરોગીતા માટે ખૂબ જ જરૂરી છે. માટે જો મિત્રો આ રસનું તમે જરૂરિયાત પ્રમાણે સેવન કરશો તો શરીરને નિરોગી રાખી શકીશો. ધન્યવાદ.